રાજકોટ પોલીસે શહેરના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના કાલવાડ રોડ પર છેલ્લા 20 દિવસથી ચાલતા કટણખાના પર પોલીસે દરોડો કરી એક યુવતી સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસ આરોપીએ મુંબઈથી માનવીઓ લઈ આવી રાજકોટ સેક્સ રેકેટ ચલાવતું હોય એવું સામે આવ્યું છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલ આ શખ્સોને જુઓ. આ શખ્સોના નામ છે તસનીમ અહેમદ પેન્ટર, કુતુબ અહેમદ પેન્ટર, રોનક ચંદાણી, ચાંદેલા યોગેશ અને હાર્દિક અનેરિયા. આરોપી તસનીમ પેન્ટર અને કુતુબ પેન્ટર મૂળ અમદાવાદના રસુલપુરામાં આવેલા ભગવતીપરાના વતની છે અને સંબંધે ભાઈ બહેન છે. જોકે છેલ્લા 20 દિવસથી આ ભાઈ બહેનની જોડીએ રાજકોટના હાઈ પ્રોફાઇલ ગણાતા કાલવડ રોડ ઉપર આવેલ રામધામ સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં મુંબઈની માનવીઓ સાથે રાખીને સેક્સ રેકેટ શરૂ કર્યું હતું. પોલીસની બાતમી મળતા તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં આરોપી ભાઈ બહેનની જોડી અને તેની સાથે 2 ગ્રાહક રંગે હાથે ઝડપ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા મુજબ આરોપી કુતુબ અને તેની બહેન તસની પેન્ટરે 6 મહિના પહેલાં શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા ધવલ જેસવાલ નામના વ્યક્તિ પાસેથી સ્પા સેન્ટર ચલાવવા માટે મકાન ભાડે લીધું હતું. જોકે છેલ્લા 20 દિવસથી ભાઈ બહેનની જોડીએ સેક્સ રેકેટ શરૂ કર્યું હતું. ગ્રાહકો પાસેથી 2000 થી 2500 રૂપિયા વસૂલ કરતા હતા અને 70% રકમ દલાલીની કાઢીને ભોગ બનનાર માનવીઓ 30% રકમ આશરે 1000 થી 1200 રૂપિયા ચૂકવતા હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે. જોકે આરોપીઓએ પોલીસ તપાસમાં કબૂલ્યું હતું કે મુંબઈથી યુવતીઓને સ્પા કરવાનું કહીને રાજકોટ લાવતો હતો અને સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલુ કર્યું હતું. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલના સરિયા ગણતા કરી દીધા છે. રાજકોટના આદર્શમાં કાલાવાડ રોડ પરથી પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી આરોપીઓને જેલના સરિયા ગણતા કરી દીધા છે. જોકે આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓના કોન્ટેક્ટમાં હતા કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ઘટસ્ફોટ થાય તે જોવું રહ્યું. ભરત બરડવા, ZSTV, રાજકોટ. રાજકોટમાં તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રામધામ સોસાયટી કાલાવડ રોડ ઉપર છે. ત્યાંથી અમે ગઈકાલે બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના PI વણજારા સાહેબ અને ડી સ્ટાફ PSI એ લોકોએ એક મકાનમાં રેડ કરી અને એમાં એક કુટણખાનું એમને વિગત હતી અને વિગતના આધારે રેડ કરી સક્સેસફુલી રેડ થઈ. એમાં જે ચલાવવાવાળા હતા જે એ બંને અમદાવાદથી અહીંયા રાજકોટ આવીને છેલ્લા 20 દિવસથી આ ધંધો ચાલુ કરેલો અને એને કારણે જ પોલીસને બાતમી મળેલી. અને જે વિક્ટીમ છે, જે સાક્ષી છે, એ બંને બોમ્બેથી લાવેલા અને એના આધારે આ બિઝનેસ ચાલુ કરેલો. અમે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીમાં 2 આરોપી જે છે એ તો દલાલ છે અને એ મકાન ભાડે રાખી બહારથી બીજાને બોલાવી યુવતીઓને અને આ પોશ એરિયામાં આ ધંધો કરતા હતા અને એમાંથી પોતે દલાલની ભૂમિકા હોવાને કારણે એમાંથી પોતે કમિશન લેતા હતા. હજી અમે તપાસ કરીએ છીએ એમાં કે શું એમાં ડિટેલ છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે, શું ડિસ્ટ્રીબ્યુશન છે. પ્રાઇમરી દ્રષ્ટિએ 70% રકમ દલાલ લઈ લેતા હતા અને 30% રકમ જે છે એ વિક્ટીમ સાક્ષી જે છે એને મળતી હતી. એ અમે તપાસ ઇન્ટ્રોગેશન કરીએ ત્યારે વિગતવાર ખબર પડશે. પણ આરોપી અને સાક્ષીઓને બધા બહારના હોવાને કારણે ગુનાહિત ઇતિહાસ હોવાની શક્યતા પૂરેપૂરી છે. આમાં આરોપીઓ અમદાવાદના છે. જેણે મકાન અપાયું છે એ જામનગરનો છે અને જે યુવતીઓ અંદર મળી આવી છે એ બોમ્બેની છે. એ કનેક્શન કયા સોર્સથી મુંબઈ એને તપાસ કરી શું છે એ હવે તપાસમાં વધારે કરશું ત્યારે ખબર પડશે. આ 20 દિવસથી ચાલુ હતું પણ અહીંયા આ લોકો રહેવાની જે આજે કુટણખાનાની કામગીરી છે 20-એક દિવસથી ચાલુ છે એવી બાતમી પોલીસ પાસે હતી અને એ ઇન્ટ્રોગેશનમાં એ જ બાબત નીકળે છે.